નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી કહેવત કથા અંતર્ગત આજની કહેવત છે પીડા પતિ તો કહે કે પગેજ વળગી છે આ કહેવત ગુજરાતીમાં કઈ કથાને આધારે પ્રયોજવામાં આવે છે તો એની આજે આપણે ચર્ચા કરીએ છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો કહેવત કથા સાંભળવા માટે તૈયાર થઈ જાઓ કહેવત છે પીડા પતિ તો કહે કે પગે જ વળગી છે એક હતા શેઠ એક હતા શેઠાણી ખાધે પીધે તેઓ ખૂબ જ સુખી હતા તેમને કોઈ વાતનું દુઃખ ન હતું હા તેમની એક વાતનું ભારે દુઃખ આ શેઠ અને શેઠાણીને પોતાને ગેર મહેમાન આવે તે જરાય ગમતું નહીં પોતાના ઘેર કોઈ મહેમાન આવે તો તેઓ ખૂબ જ દુઃખી દુઃખી થઈ જાય મહેમાન ઘેર આવે તો તેઓ બોલી ઉઠતા કે બલા આવી છે બલા વહેલી જાય તો સારું હવે એક દિવસની વાત છે શેઠ અને શેઠાણી બપોરે જમી પરવારી આરામ કરતા હતા એવામાં એકાએક કોઈ મહેમાન આવી ચડે છે પછી તો ભાઈ શેઠ અને શેઠાણીના મોં જો જોવા જેવા થઈ ગયા જાણે દિવેલ પીધું ન હોય તેવા તેમના મોં થઈ ગયેલા બેવ જણાને થયું કે અરે ભગવાન આ પીડા તે કેમ મારે ઘેર મોકલી મહેમાન તો શેઠ શેઠાણીને મન પીડા હતી માદા હોઈએ રોગ થયો હોય તો આપણને પીડા થાય છે ને એવી પીડા શેઠ શેઠાણીને મહેમાન આવતા થતી આથી જ શેઠ શેઠાણી કોઈ મહેમાન આવે તો પીડા આવી તેમ બોલે હવે પીડા કોને ગમે મહેમાન આવવાની તેમને જાણે કે શરીરમાં વગર રોગે પીડા થવા માંડી શેઠને થયું કે મહેમાન બે પાંચ દિવસ તો રોકાશે અહીં રહેશે એટલે ખાશે પીશે ઘરમાંથી કેટલું બધું અનાજ ઓછું થઈ જશે અરે રે ભારે થઈ શેઠાણી મહેમાન આવતા એમ વિચારે છે કે મહેમાન આવતા વળી એટલાનું વધારે રાંધવાનું એમને નવા ધોવાનું પાણી વધારે ગરમ કરવાનું એમના વધારાના કપડાં ધોવાના ઓહો હો કેટલી બધી કડાકૂટ વધી જશે આમ શેઠ શેઠાણી બંને જણા વિચારે છે કે ગમે તે થાય પણ આ પીડા જાય તો સારું પણ મહેમાનને એવું તે થોડું કહેવાય કે તમે જતા રહો પણ શેઠ શેઠાણી હોશિયાર હતા શેઠ શેઠાણીએ ભેગા થઈને એક યોજના કરી શેઠ માદા પડી જાય અને શેઠાણી શેઠના પગ દબાવવા બેસી જાય આથી શેઠ પણ છૂટા અને શેઠાણી આખો દિવસ શેઠની સારવારમાં રહે તેથી રાંધવાની લપછપમાંથી છૂટે શેઠ તો પલંગ ઉપર લાંબા થઈને સૂઈ ગયા જાણે તેમને મોટી માંદગી ન આવી હોય તેમ ઓઢી કરીને શેઠ તો સૂઈ ગયા શેઠની ઘેર આવેલા મહેમાનોને થયું કે શેઠ તો ખૂબ જ માદા પડી ગયા લાગે છે તેઓ તો એક બાજુ ચૂપચાપ બેસી ગયા થોડી વારમાં શેઠાણી આવે છે તેઓ તો શેઠના પગ દાબવા બેસી ગયા મહેમાન શેઠના ખબર અંતર પૂછે છે તો શેઠાણી શેઠના પગ દાબતા દાબતા ઢીલા અવાજે કહે છે શેઠ તો ખૂબ માંદા પડી ગયા છે ભાઈ આખો દિવસ હું તેમની સારવારમાં જ રહું છું તેઓ તો આખો દિવસ સૂઈ જ રહે છે શેઠાણી તો શેઠના પગ દાબે છે પગ દાબતા દાબતા ઘણો સમય થયો શેઠને પણ ઘણે દિવસે આરામ મળેલો તથા શેઠાણી પગ દાબતા હતા તેથી રાહત હતી એવામાં શેઠાણી કોઈ કામે રસોડામાં ગયા પેલા મહેમાનને થયું કે શેઠની માંદગી ભારે છે શેઠાણી પગ દાબી દાબીને થાકી ગયા હશે લાવ હું શેઠના પગ દાબું આમે નવરો બેઠો બેઠો શું કરવાનો હતો આમ વિચારી મહેમાન ચૂપચાપ શેઠના પગ દાબવા લાગી ગયા શેઠ તો તેમની સુઈ માંદગી આવી ગઈ હોય તેમ પગથી માથા સુધી ઓઢીને સૂઈ ગયા હતા શેઠને થયું કે ઘણો સમય થયો મહેમાન કાંઈ બોલતા નથી તેથી જરૂર તે ચાલ્યા ગયા લાગે છે શેઠને થયું કે લાવ શેઠાણીને પૂછી જો શેઠ ધીમેથી કહે અરે શેઠાણી પેલી પીડા ગઈ કે નહીં એટલે કે રોગની પીડા જેવા મહેમાન ઘરમાં છે કે ગયા શેઠને એમ કે શેઠાણી જ પગ દાબે છે પણ હવે તો પેલા મહેમાન પગ દાબતા હતા આથી પગ દાબતા મહેમાને શેઠની વાત સાંભળી તેમને શેઠની વાતની ખબર પડી ગઈ તે સમજી ગયા કે આ શેઠ ખરેખર માદા નથી લાગતા તે પોતાને ઘરમાંથી કાઢવા માંદગીનો ઢોંગ કરે છે મહેમાન પણ હોશિયાર હતા તેમણે શેઠને જવાબ પણ બરોબર આપી દીધો કે શેઠજી પીડા ગઈ નથી પગે જ વળગી છે શેઠ મહેમાનનો અવાજ ઓળખી જાય છે તેઓ તરત જ ઓઢેલું ઘડી નાખે છે પલંગમાં બેઠા થઈ જાય છે તેમની પોલ ખુલી ગઈ હતી તેમને એવી શરમ આવી કે ન પૂછો વાત શેઠજીએ મહેમાનની માફી માગી તે સમયથી વિદ્યાર્થી મિત્રો કહેવત પડી છે કે પીડા ગઈ તો કહે કે પગે જ વર્ગી છે બાળકો આ કહેવત પરથી આપણને એક બાબત સ્પષ્ટ જાણવા મળે છે કે ખોટું બોલવું ન જોઈએ ખોટો ઢોંગ ન કરવો જોઈએ ખોટું બોલીએ તો પણ કોઈને કોઈ દિવસ તો પોલ પકડાઈ જ જાય છે ખોટું બોલેલું કેટલા વખત ચાલે આપણે ખોટું બોલેલા છીએ તેની જાણ થઈ જાય તેવી સમયે શરમથી ડૂબી જવાનો વારો આવે ખોટા ઢોંગ કરવા જાય પણ ઢોંગ છતો થઈ જાય તે સમયે આ કહેવતનો ઉપયોગ થાય છે તો બાલમિત્રો અહીંયા આપણી આ કહેવત કથા પૂર્ણ થાય છે આશા રાખું છું કે આપણને આ કહેવત કથામાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો આપને ખાસ જણાવી દઉં કે મારી આ યુટ્યુબ ચેનલમાં આપને ગુજરાતી વિષયના ધોરણ એકથી બારના અભ્યાસ સ્વાધ્યાય પાઠ અને કાવ્યની સમજૂતીના વીડિયો સાથે સાથે ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ સંક્ષેપીકરણ અર્થવિસ્તાર પત્રલેખન નિબંધ આ બધા જ વિડીયો આપને મારી યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે એટલું જ નહીં સમાસ છંદ અલંકાર અને વ્યાકરણને લગતા પણ વિડીયો મળી રહેશે જો બાળ મિત્રો તમે મારી યુટ્યુબને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે કોઈ નવી બીજી કહેવત કથા સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો બાલમિત્રો આવજો વિદ્યાર્થી મિત્રો